નમસ્તે મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રોટીનના ફાયદા અને ગેરફાયદા વિશે પ્રોટીનનું મુખ્ય કાર્ય શરીરને સુધારવા અને તેનું નિર્માણ કરવાનું છે કુલ કેલોરીની જરૂરિયાતમાં વીસથી પાંત્રીસ ટકા ભાગ પ્રોટીનનો હોવો જોઈએ અને એટલે જ દરરોજ પ્રોટીનની માત્રા રોજિંદા આહારમાં લેવાવી જોઈએ દરરોજ યોગ્ય પ્રમાણમાં લેવાતી પ્રોટીનની માત્રા તે વ્યક્તિની ઉંમર વજન અને દૈનિક કાર્ય પર ખૂબ અસરકારક સાબિત થાય છે જો કોઈ વ્યક્તિ તેના આખા દિવસના ભોજનમાં બે હજાર કેલોરીનું સેવન કરતું હોય તો તેમાં છસો ટકા ભાગ પ્રોટીનનો હોવો અત્યંત જરૂરી છે પ્રોટીન સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્વ છે તેમ છતાં પ્રોટીનનો બિનજરૂરી ડોઝ ઘણીવાર શરીરને નુકસાન પહોંચાડે છે તેથી રોજિંદા આહારમાં અમુક માત્રામાં પ્રોટીન લેવું ખૂબ જ હિતા હોય છે પ્રોટીનના કારણે માણસ તંદુરસ્ત રહે છે પણ તેનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાન પહોંચાડે છે તો ચાલો જાણીએ પ્રોટીનના ફાયદા અને ગેરફાયદા રોજિંદા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી ખોટા સમયે લાગતી ભૂખમાંથી છુટકારો મળે છે પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી તણાવમાં ઘટાડો થાય છે અને માણસનું મન ફ્રેશ રહે છે નવા વિચારો સ્ફૂરે છે તેમજ કામમાં સ્ટ્રેસ નથી લાગતો પ્રોટીનયુક્ત આહાર માણસના સ્નાયુઓ મજબૂત બનાવે છે ઘણીવાર એવું બનતું હોય છે કે માણસને કારણ વગર અશક્તિ લાગ્યા કરે છે તેમાં ચક્કર આવ્યા કરે છે ત્યારે આહારમાં પ્રોટીનની માત્રાનું સંતુલન અવશ્ય ચેક કરી લેવું કદાચ એવું બને કે આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થયું હોય તો પણ આ તકલીફો થતી હોય છે તેથી રોજિંદા આહારમાં યોગ્ય પ્રોટીનયુક્ત આહાર લેવામાં આવે તો વીકનેસની તકલીફ નથી રહેતી પ્રોટીન વજન ઘટાડવામાં ઉપયોગી બને છે જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો માત્ર પ્રોટીનયુક્ત આહાર લેવાથી વજનમાં ઘટાડો કરી શકો છો પ્રોટીનયુક્ત આહાર માણસની રોગપ્રતિકારક શક્તિ વધારે છે પ્રોટીનયુક્ત આહારનું સેવન વાળની તંદુરસ્તી વધારે છે તેમજ ચામડીને કાંતિમય બનાવે છે પ્રોટીન હાડકાં અને અન્ય જોડાયેલી પેશીઓને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે પ્રોટીન લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે બીજા પોષક તત્વોની સાથે પ્રોટીન પણ લેવાથી તે પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે પ્રોટીન મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને ફેટ બર્નિંગ વધારે છે પ્રોટીનનું સેવન બ્લડ પ્રેશર પણ ઘટાડે છે તમે કાયમ બીમાર રહેતા હો વારે વારે ઉપવાસ કરતા હો વેજીટેરિયન હો દૂધ અને દૂધની બનાવટો ઓછી લેતા હો કઠોળ અઠવાડિયે એકવાર લેતા હો અનાજમાં રોટલી કે ઘઉંની બીજી વાનગીઓનું પ્રમાણ ઓછું હોય તો સ્વાભાવિક છે કે તમારા શરીરમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન તમે ખોરાકમાં લેતા નથી હવે જોઈએ કે પ્રોટીન ઓછું લેવાથી શું શું સમસ્યાઓ થઈ શકે છે નંબર એક તમારા શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય નંબર બે ગમે તેટલા પ્રયત્નો કરો પણ વજન ઓછું ન થાય નંબર ત્રણ ગમે તેટલી કસરત કરો તો પણ તમારું શરીર સ્નાયુબદ્ધ ન થાય નંબર ચાર થોડાક શ્રમમાં થાક લાગે અને વારે વારે અશક્તિને કારણે બેસી જવું કે સૂઈ જવું પડે નંબર પાંચ કોઈપણ કામમાં ચિત્ત ના લાગે અને એકાગ્રતા ન રહે એટલે સુધી કે કોઈપણ નવી વસ્તુ શીખવામાં પણ મુશ્કેલી પડે નંબર છ મૂડ સ્વિંગ થયા કરે નંબર સાત આખા શરીરમાં સ્નાયુ સાંધા અને હાડકામાં સતત દુખાવો રહે નંબર આઠ લોહીમાં સુગરનું પ્રમાણ બરાબર જળવાય નહીં અને ડાયાબિટીસ થવાની શક્યતા વધે નંબર નવ શરીરમાં કોઈ ઠીકાણે ઈજા થઈ હોય તો જલ્દી રૂજ ન આવે નંબર દસ રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય હવે આપણે જોઈએ કે પ્રોટીનના કયા કયા સ્ત્રોતો છે મતલબ કે પ્રોટીન આપણને કઈ કઈ વસ્તુઓમાંથી મળી શકે ઈંડા માંસ માછલી સોયાબીન દૂધ અને દૂધની બનાવટોમાંથી પ્રોટીનનો ભરપૂર માત્રામાં જથ્થો મળી રહે છે પ્રોટીનમાં આખા અનાજ અને કઠોળનો પણ સમાવેશ થાય છે રાજમા મગ ચણા કાજુ બદામ કોળુંના બી તલ વગેરેમાં પણ પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે સફેદ કે બ્રાઉન બ્રેડમાંથી પણ પ્રોટીન મળી રહે છે હવે જોઈએ વધુ પડતું પ્રોટીન લેવાથી શું નુકસાન થઈ શકે છે પ્રોટીનની માત્રા વધી જવાથી કિડની સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે જેમ કે પેશાબ ઘટી જવો વગેરે ઘણા લોકોને પેશાબમાં પીએચનું બેલેન્સ પ્રોટીનની માત્રા વધવાથી બગડી જતી હોય છે જેના કારણે પગમાં સોજા કિડની ઉપર સોજા વગેરે તકલીફો થઈ શકે છે કિડનીની તકલીફ થાય અને તેની અસર પેશાબ ઉપર પડે એટલે કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે પ્રોટીનના વધુ પડતા સેવનથી શરીરમાં કીટોનની સંખ્યા વધે છે અને કીટોન ઝેરી પદાર્થ હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રાનો વધારો કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે જે હૃદયરોગ સ્ટ્રોક અને કેન્સરનો ભય વધારી શકે છે આ સિવાય વધુ પડતું પ્રોટીન લેવાથી વજન વધી શકે છે કબજિયાત થઈ શકે છે ડીહાઇડ્રેશન થઈ શકે છે હાડકાં નબળા પડી શકે છે હૃદય રોગ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ડાયરિયા થઈ શકે છે ચક્કર આવી શકે છે એક કહેવત છે કે અતિની કોઈ ગતિ નહીં તે મુજબ રોજિંદા આહારમાં પ્રોટીનની માત્રા લેવી ખૂબ જરૂરી છે પણ પ્રોટીનની માત્રા એક હદથી વધારે લેવી પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે આ વાત ધ્યાનમાં લેવા જેવી છે